राजकोट जिला में एसपी बलराम मीणा द्वारा रात्रि कर्फ्यू अंगे सघन चेकिंग शॉप पर वेरावळमां करवामां आव्युं। जंगी काफलाने गाड़ियों साथे एसपी बलराम मीणा द्वारा जनता ने रात्रि कर्फ्यू तथा तंत्रना आदेशनुं चुस्तपणे पालन करवा माटे मॉनिटरिंग करवामां आव्युं हतुं। लॉकडाउन चार नवा रूपरंग साथे आव्युं छे त्यारे राजकोट जिला में एसपी द्वारा सापरवेरावळना पीएसआई कुलदीपसिंह गोहिल तेमज तंत्रना विविध जवाबदार कोरोना वॉरियर्स पुलिस स्टाफना जंगी काफला साथे जनता ने माइक द्वारा जाहिर में अपील करी रात्रि कर्फ्यू अंगे ताकीद करवामां आवी। तो कोरोना वायरस ने अटकाववा माटे लॉकडाउन ने कड़कपणे अमलवारी करवा माटे सघन चेकिंग हाथ धरवामां आव्युं हतुं। उपरांत वेरावळना पुलिस इंस्पेक्टर द्वारा पण मार्गदर्शन आपवामां आव्युं हतुं। છતાં પણ બિનજરૂરી રીતે લોકો અનેક જોવા મળ્યા છે, તો આજે પણ તમારું આ રાઉન્ડ છે, છતાં પણ જો આવતીકાલે પણ વધુ ભીડ જોવા મળે તો એના માટે શું પગલાં લેવામાં આવશે? આપને જે રીતે અત્યારે જોયું છે, અમે લોકડાઉનના 7 વાગે રાતે સાંજથી લઈને સવારે 7 વાગે માટે તમામ લોકોને સૂચના આપી દીધી છે, ચેતવણી આપી દીધી છે, અને આ જે કાર્યક્રમ છે એ 7 થી 7 વાગે કોઈ રોડ ઉપર ના નીકળે સિવાય કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો। કાલે અમે એની આગોતરી તૈયારીના ભાગે 6:30 વાગે 7 વાગે તમામ લોકોને ચેતવવા ચાલુ કરીશું। કોઈ પણ માણસ 7 વાગે પછી દેખાશે તો એને આ કાયદાકીય કાર્યવાહીનું સામનો કરવો પડશે, અને એટલા માટે જ આજે પણ બધા લોકોને જાણ કરવામાં આવેલી, અને તમામ પ્રકારના મીડિયા મારફતો પણ અમે અપીલ કરી રહ્યા છીએ કે લોકો પોતાના ઘરથી 7 વાગે પછી કર્ફ્યુ પાડે અને કોઈ ઘરથી બહાર ના નીકળે। સર, આ પાન ફાકીની દુકાનો ચાની ખુલ્લી રાખવાની રહેશે? 7 વાગે પછી કોઈ દુકાનો ચાલુ રહેશે નહીં કોઈ પણ પ્રકારની, સિવાય મેડિકલ સ્ટોરના સિવાય। સર, હમણાં પરપ્રાંતિઓની ઘણી ઘટનાઓ સાપરમાં થઈ છે, તો હવે પરપ્રાંતિઓ માટેના આગોતરા આયોજનો છે? અમે તમામ પરપ્રાંતિય ભાઈઓને વારંવાર જાણ કરીએ છીએ કે જે તે દિવસે એ લોકોને ટ્રેન માટેની વ્યવસ્થા કરવામાં આવશે, એ લોકોને જાણ કરવામાં આવશે, એ સ્વયંભૂ પોતાની રીતે નક્કી ના કરે કે એને નીકળવું છે। એક તો પગપાળા જવાની સખત મનાઈ છે, બીજી વસ્તુ ટ્રેનના મારફતે જ એ લોકો પોતાના વતન જઈ શકે છે, અને એના માટે એક આખીની આખી પ્રક્રિયા છે, જે પ્રક્રિયાના ભાગને ફોલો કરી ત્યારે જ એ લોકો પોતાના ઘરે જઈ શકે છે। જે લોકો અમારા પાસે અને વહીવટીતંત્ર પાસે પોતાનું રજીસ્ટ્રેશન પોતાના વતન જવા માટે કરાવતા હોય છે એ લોકોને ચોક્કસપણે એમના ઘરે જવાનું મળશે, અને સરકારશ્રી તરફથી તો ઘણી બધી વ્યવસ્થાઓ કરેલી છે। આજે પણ અમે 3 UPની ટ્રેન્સ મોકલેલી છે, અને આવનારા દિવસોમાં પણ ટ્રેન્સની વ્યવસ્થા ચાલુ રહેવાની છે। જેને પોતાના વતન જવું હોય એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે, પણ જે પ્રક્રિયા નક્કી કરેલી છે પ્રક્રિયાનું એને ફોલો કરવું પડશે, અને કોઈ પણ માણસ પ્રક્રિયા ફોલો કર્યા વગર પોતાની રીતે નક્કી કરી અને કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો એના વિરુદ્ધમાં અમે જે રીતે પગલાં લીધા છે, જે લોકોએ અમારી અપીલને માન ના આપી અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયા એમના વિરુદ્ધમાં હવે ઓર કડક પગલાં લેવામાં આવશે અગર કોઈ એ રીતે કરશે। સાપરની અંદર પત્રકારો ઉપર હુમલો થયો છે, તો એના ઉપર તમે આગામી દિવસોમાં કેવા પગલાં લેશો આરોપી ઉપર? કોઈ પણ બનાવ બને તો એ બનાવની અનુસંધાનમાં જે કાયદાકીય પ્રક્રિયા કડક રીતે અગર હાથ ધરવામાં આવે તો એનાથી ભવિષ્યના બનતા બનાવોને અટકાવી શકે છે, અને આ બનાવ જે બનેલું હતું એ બનાવની અંદર અમે કડક કલમોની હેઠળ આરોપીઓની અટક કરેલી છે, અને અમે આ પણ કમિટમેન્ટ આપેલું છે કે જે લોકો એમાં દોષી હતા છે એ લોકોના વિરુદ્ધમાં પાસા સુધીની કાર્યવાહીઓ કરવામાં આવશે। એનાથી જે અસામાજિક તત્વો છે એમને સ્પષ્ટ સંદેશ મળી જવો જોઈએ કે કોઈ પણ પોલીસ અને પત્રકાર વિરોધમાં અથવા કોઈ જે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી ભજવી રહ્યા છે એના વિરુદ્ધમાં કોઈ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો એમને પક્ષવામાં નહીં આવે। ઓકે, થેન્ક યુ સર।